જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણે સૂચક નો ઉપયોગ કરીએ છીએ અને એ આપણે કુદરતી રીતે જ ઉપલબ્ધ છે. અમુક સૂચકો કુદરતી સૂચકો હવે આપણે આગળ અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, પહેલો એવો સૂચક છે લિટમસ. વિદ્યાર્થી મિત્રો, તમે લિટમસ પત્રથી બધાએ વાંચ્યું છો. ધોરણ 6માં પણ આપણે આ વસ્તુ સમજ્યા હતા. હવે આપણે લિટમસ પત્ર શેમાંથી બને છે એ આપણે જોઈએ. લાઇકેન નામની એક વનસ્પતિ છે, એ લાઇકેનની વનસ્પતિનું દ્રાવણ બનાવીને એમાંથી આપણે લિટમસ પત્ર તૈયાર કરવામાં આવે છે. આ લિટમસ પત્ર છે એ ભૂરા અને લાલ, એટલે કે જો એ દ્રાવણ બનાવીએ અને એસિડના સંપર્કમાં આવે તો એનો રંગ લાલ થાય છે અને બેઝમાં ભૂરો થાય છે. હવે એટલે આપણે લિટમસ પત્ર બે પ્રકારની મળે છે વિદ્યાર્થી મિત્રો, ભૂરો અને લાલ કલરનું લિટમસ પત્ર. આ લિટમસ પત્ર સાથે આપણે એક પ્રવૃત્તિ કરશું અને પ્રવૃત્તિ 5.1 અને એનો ઉપયોગ કઈ રીતે થાય છે કરશું. અગર આપણે વર્ગખંડમાં હતા હોત તો આપણે એ પ્રયોગ આપણે તમને કરીને બતાવો, પણ આ પ્રયોગ તમે જાતે પણ ઘરે કરી શકો છો. તમારી આજુબાજુ કોઈ સ્ટેશનરી હોય ત્યાં તમને લિટમસ પત્ર મળી રહેશે. બારીક એવી પટ્ટી આવે વિદ્યાર્થી મિત્રો, અને એને આપણે તમારું કોષ્ટક આપ્યું છે, કોષ્ટક 5.2, એ કોષ્ટકમાં અમુક દ્રાવણ બનાવવાના રહેશે વિદ્યાર્થી મિત્રો. જેમ કે લીંબુનું રસ છે એને થોડું પાણી નાખીને એવું દ્રાવણ બનાવ્યું, અથવા ઘરમાં દહીં છે, છાશ છે, ખમરી છે એનું પાણી બનાવ્યું, પછી સાબુ કે શેમ્પુનું પાણી બનાવ્યું, ખાંડ કે મીઠાનું દ્રાવણ બનાવ્યું, ઘરમાં વેનેગર હોય તો એ વેનેગરનો ઉપયોગ કરી શકીએ. તો આવા થોડા એક એક ચમચી દ્રાવણ કાપી છે વિદ્યાર્થી મિત્રો, જાજુ કાંઈ જોતું નથી. તમે એક ચમચીમાં પાણીમાં અડધી ચમચી લીંબુનો રસ નાખીને આ દ્રાવણ બનાવી શકો છો અને એનો આપણે લિટમસ પત્ર ઉપર પ્રયોગ કરીએ તો જે ખાટા પદાર્થો છે વિદ્યાર્થી મિત્રો, મેં તમને કીધા જેનાથી આપણે વાકેફ છીએ કે મોસ્ટ ઓફ દહીં છે, છાશ છે, આંબલીનું પાણી છે અને લીંબુનો રસ છે, વિનેગર છે, આ બધા ખાટા છે. એની ઉપર આપણે લિટમસ પત્રની અસર જોઈશું વિદ્યાર્થી મિત્રો. તો લાલ લિટમસ પત્ર એમાં તમે ઉપાડશો તો એના ઉપર કોઈ જાતની અસર થશે નહીં, પણ ભૂરા લિટમસ પત્ર ઉપર એની અસર થશે, લાલ બની જશે. કોઈ જાતની અસર થશે એનો મતલબ એવી જ રીતે જો તમે ખાંડ કે મીઠાનું દ્રાવણ બનાવ્યું હશે ને એની ઉપર તમે બંને લિટમસ પત્રની અસર કરશો તો બેમાંથી એકેનો કલર ચેન્જ નહીં થાય વિદ્યાર્થી મિત્રો. લાલ થશે ને ભૂરાણ બનશે અને એ તટસ્થ રહેશે વિદ્યાર્થી મિત્રો. ઘણી વખત એવું જરૂરી નથી કે બધા પદાર્થોનું દ્રાવણ જ બનાવો. અમુક પદાર્થો તમે દ્રાવણ ન બની શકતા, પાણીમાં દ્રાવ્ય ન હોય તો તમે દ્રાવણ ન બનાવી શકો. તો એની ચકાસણી કઈ રીતે કરવાની વિદ્યાર્થી મિત્રો, તો તમારે એ પદાર્થોમાં ઉલટું કરવાનું, લિટમસ પત્રને પાણીમાં ભીનું કરીને પછી દ્રાવણને ટચ કરવું, એ સોરી એ પદાર્થને ટચ કરવું, એટલે કે એ લિટમસ પત્રનો કલર કોરે કોરા લિટમસ પત્ર ઉપર એ પદાર્થ અસર બતાવશે નહીં. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે એવા પદાર્થો કે જેનું દ્રાવણ પાણીમાં નથી બની શકતું એની લિટમસ પત્ર ઉપર ચકાસણી કરશું તો આપણે લિટમસ પત્રને ભેગ કરશું, દ્રાવણ તો પદાર્થ તો સૂકો જશે. હવે આપણે બીજો એક કુદરતી સૂચક તરીકે ઉપયોગ કરીએ છીએ હળદર. તો આ હળદરનું તો લિટમસ પત્ર તમે ઘરે જાતે જ બનાવી શકો છો. જેમ કે તમારી પાસે પાતળું ટીશ્યુ હોય અથવા તો ફિલ્ટર પેપર હોય અથવા તો બીજો કોઈ પણ એવો પાતળો વ્હાઈટ કલરનો કાગળ હોય, એમાં તમે હળદર પાતળી લુગ્ધી બનાવીને પાણી નાખીને પેસ્ટ જેવું પાતળું બનાવીને તમે એ પેપરને આખું એના ઉપર લગાડીને તડકામાં સૂકવી દો અને એ પેપર પીળું થઈ જાય હળદરનું. તમે આપણે ખબર છે કે હળદર રડી જાય, આપણા હાથમાં એ હળદર જો હોય તો પીળો થઈ જાય છે. તો એવું આપણે પ્લેન કાગળમાં પાતળા ગમે એવું પાતળું કાગળ હાલે વ્હાઈટ કલરનું ટીશ્યુ છે કે ઓલ્ડ પેપર છે કે
એકદમ એ રીતે એમાં આપણે 5 રૂપની ઉંધી બનાવી હળદરની અને એને લગાડીને સૂકવી દેવાની. હવે એને બારી ખાલી પટ્ટીઓમાં કાપી દીધું. આ આપણું હળદરનું લિટમસ પત્ર તૈયાર છે વિદ્યાર્થી મિત્રો. હવે હળદરના લિટમસ પત્રમાં આપણે આવી જ કસોટી કરશું કે એની ઉપર એ જોશું કે આપણે એને ગમે એવું કોષ્ટક આપ્યું છે 5 રૂપિયાના. મેં અહીંયા લખેલું છે વિદ્યાર્થી મિત્રો, આમાંથી જોઈને તમારે કોષ્ટક પૂર્ણ કરી લેવાનું રહેશે. કારણ કે એમાં ખાલી પદાર્થના નામ જ આવ્યા છે, કાં તો કોષ્ટક કોરે કોટ લાગ્યું હશે, દોરેલું પદાર્થના નામે આપણે લખવાનું હશે. તો તમારે બોર્ડ ઉપર મેં લખેલું છે, ફરી એકવાર હું કહી દઉં કે આપણે લિટમસ પત્રની અસરમાં 3 દ્રાવણ લીધા છે, જે તમારા પાઠ્યપુસ્તકમાં બોર્ડ કોષ્ટક છે, લીંબુનો રસ, સાબુત દ્રાવણ અને ઠંડુ દ્રાવણ. જરૂરી નથી આ જ દ્રાવણ તમે ઘરે આપણે કરતા હો લિટમસ પત્રનું, તો તમે જે દ્રાવણ લીધું છે એનું નામ લખજો. પછી લાલ લિટમસ પત્ર પર એની અસર લખજો. જો એ પદાર્થ ઘાટો હશે તો લાલ લિટમસ પત્ર ઉપર અસર બતાવશે નહીં, અગર એ ભૂલા લિટમસ ઉપર અસર બતાવશે લાલ લિટમસ એટલે કે એસિડિક છે. અને ચીકણો પદાર્થ હશે કોઈ પણ ડિટર્જન્ટ કે શેમ્પૂ કે સાબુનું દ્રાવણ તો એ લાલ લિટમસ પત્રને ભૂલ બનાવશે, ભૂલા લિટમસ પત્ર ઉપર એની અસર થશે ને એની એસિડિક છે. અને ખાંડ કે મીઠાનું દ્રાવણ બનાવી હશે તો એ કે અસર કરશે ને એનો મતલબ નિયંત્રણ જ છે. તો આ કોષ્ટક તમે આમાંથી પણ લખી શકો છો. ઘરે તમારી રીતે તમને પ્રવૃત્તિ કરવી હોય તો તમે ઘરે પણ આ વસ્તુ કરી શકો છો. અને જો લિટમસ પત્ર તમને અવેલેબલ થાય તો હવે આપણે એ હળદર પત્રની, તો હળદર પત્ર તો આપણે ઘરે જ બનાવવાનું છે વિદ્યાર્થી મિત્રો, એ પણ મેં લઈ લીધું. એમાં પણ આપણા ઘરમાં ઉપલબ્ધ હોય એવા ખાટા પદાર્થો, જેમ કે મેં અહીંયા લખી તમારા કોષ્ટકમાં પદાર્થના નામ લખેલા છે, મેં ટૂંકમાં લખેલા છે લીંબુનો રસ, ખાંડનો રસ અને બે. આ ત્રણેય પદાર્થ કેવા છે કે ખાટા છે, સાથે આપણે ચાખેલા છે એટલે આપણે ખબર જ છે. હળદર પત્ર ઉપર એની અસર થશે નહીં, હળદર પત્ર ઉપર કોઈ જાતનો રંગ બદલાશે નહીં, એટલે કે એનો ગુણધર્મ એસિડિક છે. જ્યારે મિલ્ક ઓફ મેગ્નેશિયમ, આના પહેલાં નામ આવ્યું હતું મિલ્ક ઓફ મેગ્નેશિયમ વિદ્યાર્થી મિત્રો, એમાં કીધું તો એક મેડિસનનું નામ છે. એ મેડિસન તમારા ઘણાના ઘરોમાં ઉપલબ્ધ પણ હશે. આપણે જ્યારે વિદ્યાર્થી મિત્રો એસિડિટી થાય છે, દાદા દાદીની જે મોટી ઉંમરના હોય એને ઘણી વખત આ તકલીફ વધારે પડતી હોય છે, ડૉક્ટર એને બોટલ લખી દે છે અથવા તો ગોળી લખી દે છે જે બ્લુ કે પિંકીસ ઉપર હોય છે, લિક્વિડ દૂધ જેવું લિક્વિડ હોય છે, નામ જ એવું છે મિલ્ક ઓફ મેગ્નેશિયમ, મિલ્ક દૂધ બરાબર, એટલે કે એવું ઘાટું હોય છે. અને એનો કલર અલગ અલગ કંપનીમાંથી અલગ અલગ હોય, દૂધિયા હોય, લાઇટ યલો હોય, પિંક હોય, અથવા તો ગ્રીન હોય, લાઇટ ટૂંકમાં એ એઝ અ કંપની ઉપર ડિપેન્ડ છે. પણ દૂધ જેવું કોલ્ડ ડ્રિંક જેવું લિક્વિડ આવે અથવા તો ગોળી હોય તો ગોળી એવા અલગ અલગ આવે, એ આપણે ખાઈ તો આપણે એસિડિટી બને. એસિડિટી એટલે કે આપણે અપચા જેવું થયું હોય અને એસિડનું પ્રમાણ તમે 7મા ધોરણમાં એનું ભરશો આગળ એ મહિના આપણે કે આપણે આંતરડામાં એસિડ ઉત્પન્ન થાય છે, એસિડ હોઈએ છીએ થોડા પ્રમાણમાં, જે આપણે પાચન ક્રિયામાં આપણે આગળ વળીએ નાના આંતરડામાં જઠરમાં એસિડ ઉત્પન્ન થાય છે, એ વધારે પડતો થઈ જાય તો આપણે બળતરા થાય છે, કારણ કે ગેસ ઉપરની તરફ આવે છે બહાર. અને એના માટે આપણે ઘરે એક વિદ્યાર્થી મિત્ર એક વાત કર્યો કે જરા આપણી પાસે અવેલેબલ નથી અને આપણે એસિડિટી બી પી, તો આપણે આ દ્રાવણ ઘરે પણ બનાવી શકીએ છીએ. બેકિંગ સોડા આપણા ઘરમાં અવેલેબલ હોય એમ છે, જે આપણી મમ્મી ઢોકળા કે ઈડલી બનાવવા માટે ઉપયોગ કરતી હોય છે, એક ચમચી 1/2 ગ્લાસ પાણીમાં ઉગાડી કરવી જશે તો પણ તમારી એસિડિટી બંધ થઈ જશે. કારણ કે બેઝિક ગુણધર્મનો પદાર્થ એસિડ અને બેઝ આગળ ભરવામાં આવશે, એનું સંતુલન થઈ જાય શરીરમાં એસિડ અને બેઝનું, તો એની જે પ્રતિક્રિયા છે એ બંધ થઈ જાય છે. એટલે કે આપણા શરીરમાં એસિડનું પ્રમાણ વધી ગયું અને આપણે જો બેઝ વસ્તુ નાખીએ, બેઝિક ખોરાક ખાઈએ, તો એ બે ઇક્વલ થઈ જશે અને ક્ષાર બની જશે. આગળ તમે ભણશો ડિટેલમાં, તમે ટૂંકમાં કીધું વિદ્યાર્થી મિત્રો તમને કે તમે ઘરે પણ આ દવા બનાવી શકો છો, અગર મિલ્ક ઓફ મેગ્નેશિયા ન હોય અને ઇમરજન્સી હોય તો તમે ખાવાના સોડાનું દ્રાવણ પણ પીને તમે એસિડિટી દૂર કરી શકો છો. બેકિંગ સોડા જૂના પાણી એમાં હળદર પત્રથી લાલ બની જશે વિદ્યાર્થી મિત્રો, હળદર પત્ર લાલ બનશે એનો મતલબ એ બેઝિક ગુણધર્મ ધરાવે છે. અને મીઠું અને ખાંડ એમાં પણ હળદર પત્ર પર અસર થતી નથી, એ તટસ્થ છે વિદ્યાર્થી મિત્રો. તો આ ચર્ચા આપણે કઈ બે એવા સૂચકો જે કુદરતી લિટમસ મેં કીધું લાઇટ એવી વનસ્પતિમાંથી આપણે
અને હળવદ તો આપણે ખબર જ છે, ઘણી વખત ડાક તો આપણા રોજિંદા જીવનમાં અનુભવ થયો હશે કે આપણા હળદરનો શાક રોટી હોય, દાળ રોટી દાળ આપણા કપડા ઉપર પડી જાય, બાઈક કપડા ઉપર, અને પછી જો મમ્મી એની ઉપર સાબુ લગાડે તો એ પિંક જેવો થઈ જાય છે. એટલે કે આપણે રસોઈમાં હળદરનો ઉપયોગ કરીએ જ છીએ ત્યારથી, તો આપણી દાળ હોય શાક હોય એમાં આપણે હળદર નાખતા જ હોઈએ છીએ. એટલે કે હળદર હોય છે અને એની ઉપર સાબુ, એટલે કે બે વસ્તુ થઈ ડિટર્જન્ટ સાબુ લગાડીએ પછી હળદર પત્ર જેવું જ કામ આપી જાય છે અને એનો કલર લાલ બની જાય છે. હવે આમાં વિદ્યાર્થીઓ એક પ્રવૃત્તિ તમારે કરવાની રહેશે. પ્રવૃત્તિ તમે પણ પ્રોજેક્ટ વર્ક કહી દો કે પ્રોજેક્ટ વર્ક કરવાનું રહેશે. આ બધું તમે જ્યારે અમને અહીંયાથી સૂચના આપવામાં આવે ત્યારે તમને જમા કરાવવાનું રહેશે. મેં આના પહેલાં પણ એક પ્રોજેક્ટ આપેલું છે. અમુક અમુક પાઠમાંથી હું તમને ઘરે, કારણ કે કાંઈક પ્રવૃત્તિ કરતા રહેવું જોઈએ વિદ્યાર્થી મિત્રો, ઘરમાં પણ તમે કરતા રહેતા હશો. આ એક રસપ્રદ પ્રવૃત્તિ છે. અગર એક ગ્રેટિંગ કાર્ડ જેવું અથવા તો બર્થડે કાર્ડ જેવું તમે બનાવી શકો છો. નજીકમાં જ્યારે રક્ષાબંધન આવે છે બરાબર, તો આપણે એક ગ્રેટિંગ રક્ષાબંધનનું એક કાર્ડ બનાવી શકીએ કોઈને આપવા માટે, રક્ષાબંધન સાથે અભિનંદન પાઠવવા માટે. તે તમે ઘરે અથવા તો બર્થડે આવતું હોય તો બર્થડે કાર્ડ પણ બનાવી શકો વિદ્યાર્થી મિત્રો. તમને જેવું ગમતું હોય એવું મેં કીધું, એવું પાતળું વ્હાઈટ કલરનું પેપર લેવાનું અને તમને જે આ કાર્ડમાં ગ્રેટિંગ્સ બનાવવું હોય, કાર્ડ બનાવવું હોય, આ કાર્ડને કાપી લેવાનું અને પાતળી હળદરની લૂંટી બનાવીને એની ઉપર લગાવીને એને તડકામાં હવામાં સૂકવી દેવાનું. સુકાઈ ગયા પછી તમારે એની ઉપર તમને જે પણ લાઇટ પેન્સિલથી ડિઝાઇન કરેલું, જે ડિઝાઇન કરેલું હોય, જે લખવું હોય લખી લીધું અને પછી શેમ્પુનું કે સાબુનું કે ડિટર્જન્ટનું દ્રાવણ બનાવી એક વાટકીમાં અને બર્ડ્સ આપણે કાનમાં જે રૂવા અથવા હાથથી પણ તમે માચિસ બોક્સની માચિસ સળી લઈને અથવા તો કોઈ પણ પ્રકારની સળી લઈને એમાં જરા ધૂળ લપેટીને તમે બનાવી શકો છો હાથથી. એમાં ડૂબાડીને તમે જે ડ્રોઈંગ કર્યું છે, જે લખ્યું છે એની ઉપર ફેરવશો તો એ લાલ કલરથી હાઈ ગ્લાસ ઉઠાવા આવશે, લાલ કલર થઈ જાય. અને તમે ઘરે આ તમારે બનાવવાનું છે, કોઈ પણ લખાણ લખો તમારી બર્થડે કાર્ડ બનાવો, વિશિંગ કોઈ કાર્ડ બનાવો અને આ કાર્ડ બનાવીને તમારે એક આ પ્રોજેક્ટ કરવાનો છે હળદર પત્ર. વિદ્યાર્થી મિત્રો, તમને બાબત બોલેલું ન સમજાણું હોય તો તમારા પાઠ્યપુસ્તકમાં પણ એની વિગત આપેલી છે, તમે વાંચી લેજો ધ્યાનથી અને આ પ્રોજેક્ટ વર્ક તરીકે બનાવવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. જય શ્રી કૃષ્ણ.